ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? મજામાં છો? પણ તમે આજે આટલા બધા ખુશ કેમ દેખાવ છો? હા, તમને ખબર પડી ગઈ કે ટીચર આજે રમત રમાડવાના છે, ખરું ને? સારું, ચાલો કઈ નહીં, આજે હું તમને ચોક્કસ એક રમત રમાડું છું. તો તમે બધા રેડી? જુઓ, અહીંયા બે બાળકો છે. એ બંને બાળકો પાસે થર્મોકોલનો ગ્લાસ છે. એ ગ્લાસની અંદર રેટી ભરેલી છે અને એની બાજુમાં સ્ટીલની ડીશમાં અલગ અલગ રંગની સ્કેચ પેન મૂકેલી છે. હવે એ બંને બાળકો રમત કેવી રીતે રમશે તો જુઓ. હવે આ બંને બાળકો પોતપોતાની ડીશમાંથી સ્કેચ પેન લે છે અને રેટીની અંદર ખોસી દે છે. હવે જોઈએ કે કયા બાળકની સ્કેચ પેન જલ્દી ખોસાઈ જાય છે. હા, જીયાંશભાઈ થોડા રમતમાં આગળ છે. અરે, અવિભાઈ પણ આગળ છે. વાહ ભાઈ વાહ, આ રમતમાં તો બંને જણા જીતી જવાના. અરે વાહ, વેરી ગુડ. હવે અહીં અવિભાઈએ પણ જલ્દી જલ્દી રેટીમાં સ્કેચ પેન ખોસી દીધી અને જીયાંશભાઈએ પણ ખોસી દીધી, પણ અવિભાઈ જીયાંશભાઈ કરતા થોડા આગળ હતા, એટલે આ રમતમાં અવિભાઈ જીતી ગયા. જુઓ, આ બંને બાળકો ફરી બીજી રમત રમવાના છે. એમની પાસે કાચનો બાઉલ મૂકેલો છે અને એ બાઉલની અંદર કાગળના બોલ બનાવીને મૂકેલા છે. એમની બાજુમાં સ્ટીલની ડીશ પણ મૂકેલી છે અને એમના હાથમાં કપડાં સૂકવવાની પિન છે. હવે એમણે આ રમત કેવી રીતે રમવાની છે? પિન વડે કાગળનો બોલ ઉચકશે અને ડીશની અંદર મૂકશે. તો હવે આ બંને બાળકોમાંથી કોણ પહેલા બોલ ઉચકીને ડીશમાં મૂકે છે તે આપણે જોઈએ. તો ચાલો બાળકો, રેડી? જુઓ, જીયાંશભાઈ અને અવિભાઈ બંને જણા આ રમત ખૂબ જ સરસ રીતે રમી રહ્યા છે. એક એક જ બોલ ઉચકવાના અને ડીશમાં મૂકવાના છે. અરે વાહ, સરસ, હું તો ખૂબ સરસ રમત રમે છે. હવે આ બોલ બહાર પડી જાય ને એ પણ તમારે ઉચકીને સ્ટીલની ડીશમાં મૂકી દેવાના છે. ઓહો, જીયાંશભાઈ તો બધા બોલ કાચના બાઉલમાંથી ઉચકીને સ્ટીલની ડીશમાં મૂકી દીધા. વેરી ગુડ. હવે આ રમતમાં જીયાંશભાઈ વિજેતા થાય છે, એટલે જીયાંશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અવિભાઈ પણ ખૂબ જ સરસ રીતે રમી રહ્યા હતા. સરસ. જુઓ, હવે આ રમતમાં આ બંને બાળકો શું કરશે? હું અહીંથી બોલીશ કે હાથ માથા પર, તે લોકો માથા પર મૂકશે. બોલીશ ખભે તો ખભે મૂકશે, કમરે બોલીશ તો કમર પર મૂકશે અને પગ પર બોલીશ તો પગ ઉપર મૂકશે. અને હું કહીશ કે રૂમાલ, તો તેઓ બેમાંથી એક બાળક જલ્દી જલ્દી રૂમાલ લઈ લેશે. જે બાળકના હાથમાં પહેલા રૂમાલ આવી જાય તે વિજેતા ગણાશે. તો ચાલો આપણે આ રમત શરૂ કરીએ. ચાલો, હાથ માથા પર, કમર પર, પગ ઉપર, ખભે, માથા પર, કમરે, પગે, રૂમાલ. તો જુઓ, હવે પહેલા રાઉન્ડમાં અવિભાઈના હાથમાં રૂમાલ આવી ગયો. હવે ફરી પાછા આપણે બીજો રાઉન્ડ રમીએ. તો ચાલો, હાથ ખભે,
કમરે, પગે, માથા પર, ખભે, પગે, માથા પર, કમર ઉપર, પગે, માથા પર, ખભે, માથા પર, ખભે, પગે, માથા પર, રૂમાલ. અરે વાહ, આ ગેમમાં પણ અભિભય જ જીતી જાય છે. સરસ. તો અભિભયને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, હવે ફરી આપણે એક રમત રમીએ છીએ. એ રમતમાં હું બોલીશ નદી, તો બંને બાળકોએ કૂદીને આગળ આવવાનું છે, અને હું બોલીશ પર્વત, તો જગ્યા પર જ ઊભા રહેવાનું છે. નદી, પર્વત, નદી, નદી, પર્વત, પર્વત, નદી, પર્વત, નદી, પર્વત, પર્વત, નદી, પર્વત, નદી, નદી. અરે જીયાંશભાઈ આઉટ થઈ ગયા. ચાલો કઈ નહીં, ફરી પાછા આપણે એક રાઉન્ડ રમીએ. ચાલો, નદી. અભિભાઈ તમે ત્યાં ને ત્યાં જ ઉભા રહ્યા. ચાલો કઈ નહીં, ફરી પાછા બીજો એક રાઉન્ડ રહીએ આપણે. નદી, પર્વત, નદી, નદી, પર્વત, પર્વત, નદી, પર્વત. અરે વાહ, બંને બાળકોને તો નદી પર્વત રમત રમવાની ખૂબ જ મજા આવી. મજા આવી ને બાળકો? સરસ. તો બાળ મિત્રો, તમે અહીં આજે અલગ અલગ રમત જોઈ ને. કઈ કઈ રમત જોઈ? પહેલા તમે કઈ રમત જોઈ હતી? થર્મોકોલના ગ્લાસની અંદર રેતી હતી, એને એની અંદર સ્કેચ પેન ખોસી. પછી બીજી રમત કઈ રમી હતી? હા, કાગળના બોલ હતા, એને કપડાં સૂકવવાની પિનથી ડીશની અંદર બોલ બાઉલમાંથી લઈને મૂકી દીધા. ત્યાર પછી ત્રીજી રમત કઈ રમ્યા હતા? યાદ કરો જોઈએ. હા, રૂમાલની રમત રમ્યા હતા. પછી છેલ્લે કઈ રમત રમ્યા? હા બોલો. હા, નદી પર્વતની રમત રમ્યા હતા. તો તમે આ બધી અલગ અલગ રમતો જોઈ ને, હવે તમે પણ આ બધી રમત તમારા મમ્મી પપ્પા, ભાઈ બે અથવા તમારા મિત્ર સાથે રમજો.